બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત માં પાઠ 14 પક્ષીઓ આવે પક્ષીઓ જાય તે પાઠમાં આપણે અગાઉ 4 દાખલા જે વ્યવહારિક દાખલા છે તે ભણી ગયા છે, અને આજે 5મો અને 6ઠ્ઠો દાખલો નોટની અંદર લખીશું. અને તો ચાલો અત્યારે આપણે સમજીએ. તો 5મો દાખલો છે કે એક પતંગવાળાએ 93 પતંગમાંથી 34 પતંગ વેચી નાખ્યા, તો તેની પાસે કેટલા પતંગ બાકી રહ્યા? તો પાછો અહીંયા શું છે, બાકી રહ્યા, તો બાદબાકીનો દાખલો આવે છે. અને લખવાનું કે 93 પતંગ એક પતંગવાળા પાસે, અને માઇનસ 34 પતંગ વેચી નાખ્યા, પછી તેની બાદબાકી કરીશું. તો 3 માંથી 4 જાય નહીં, માટે આપણે શું કરીશું, તો ઉપર 10 લઈશું. તો 3 છે તેને ચેકીને ઉપર પાછા 3 અને આગળ 1, એટલે કે તે 3 કરતાં 10 આગળ સંખ્યા આપણે વધારીને મૂકવાની છે. અને અહીંયા પાછા 9 ચેકીને 1 ઓછી મૂકવાની છે, તો અહીંયા 8 કરીશું અને અહીંયા 13 કરીશું. 9 અને 3 આપણે ચેકી દઈશું, અને પછી 13માંથી 4 બાદ કરીએ તો કેટલો જવાબ મળે? તો 13માંથી 4 બાદ કરવાથી 9 જવાબ મળે છે, અને 8માંથી 3 બાદ કરવાથી 5 જવાબ મળે છે. તો આપણે જવાબ કુલ કેટલો મળ્યો? 59. તો 59 કુલ પતંગ. આવી રીતે વ્યવસ્થિત લખી પાછો તમારે આવી રીતે જવાબ લખવાનો કે તો તેની પાસે કુલ 59 પતંગ બાકી રહ્યા. અહીંયા પણ લખ્યું છે કે તો તેની પાસે કેટલાની જગ્યાએ આપણે શું કરવાનું, જવાબ લખવાનો, જેમ આ લખ્યું છે તે રીતે પતંગ બાકી રહ્યા. તો અહીંયા જે છેલ્લું વાક્ય આવે છે તે રીતે બાળકો આપણે અહીંયા નીચે જવાબમાં લખવાનું હોય છે. અને પરીક્ષાની અંદર પણ તમારે આવી રીતે જવાબ એવું લખીને અહીંયા વાક્ય તમારે જવાબ લખવાનો રહેશે. જો જે બાળકે આ રીતે જવાબ નહીં લખ્યો હોય તેનો 1 માર્ક્સ કપાઈ જશે, અને આ 1 માર્ક્સ આના અને 1 માર્ક્સ આના, એમ કરીને 2 માર્ક્સ 1 દાખલાના હોય છે. તો વ્યવસ્થિત રીતે તમારે દાખલા ગણવાના રહેશે, અને પાછળનું જે આ વાક્યો જે છે, જે પદ છે, તે પણ તમારે વ્યવસ્થિત રીતે મૂકવાનું રહેશે. ચાલો હવે આપણે દાખલો 6 જોઈએ કે એક દુકાનમાં રહેલા 86 રૂમાલમાંથી 17 રૂમાલ વેચાઈ ગયા, તો બીજા કેટલા રૂમાલ બાકી રહ્યા? હવે બાકી શબ્દ છે તો પણ બાળકો શું આવે, બાદબાકી. તો અહીંયા આપણે લખીશું 86 - 17, અને વાત શેના વિશે કરેલી છે, તો રૂમાલ વિશે. તો અહીંયા આપણે રૂમાલ અને રૂમાલ આવી રીતે લખી, અને પછી લખવાનું કે 86 રૂમાલ એક દુકાનમાં અને 17 રૂમાલ વેચાઈ ગયા. હવે આપણે તેનો દાખલો ગણીશું. તો 6 માંથી 7 જાય નહીં, તો આપણે ઉપર 10 લઈશું. તો 6 ચેકીને આપણે તે 6 કરતાં 10 સંખ્યા વધારે લખવાની, તો આપણે ઉપર 16 કરીશું, અને 7 ચેકીને 1 ઓછું, એટલે કે 7 લખીશું. 8 ચેકીને તો 7માંથી 1 બાદ કરીએ, સોરી 16માંથી 7 બાદ કરીએ તો 6 જવાબ મળે છે, અને 7માંથી 1 બાદ કરીએ તો 6 જવાબ મળે છે. તો કુલ કેટલા થયા? 66 કુલ રૂમાલ. અને જવાબમાં લખવાનું કે તો બીજા કેટલા રૂમાલ બાકી રહ્યા? તો અહીંયા જવાબમાં કરીને લખવાનું કે તો બીજા કુલ 66 રૂમાલ બાકી રહ્યા. તો બાળકો આવી રીતે વ્યવસ્થિત દાખલા તમારે ગણાવીને વ્યવસ્થિત સમજીને તમારે પેપરની અંદર પણ લખવાના રહેશે, અને નોટની અંદર પણ વ્યવસ્થિત સારા અક્ષરે જેમ મેં અહીંયા પેજ છોડેલી હોય તે રીતે વ્યવસ્થિત પેજ છોડી છોડીને સુંદર અક્ષરે તમારે દાખલા ગણવાના રહેશે. તો બાળકો આમ દાખલા જે વ્યવહારિક દાખલા છે તે તમારી પરીક્ષાની અંદર 1 દાખલાના 2 ગુણ હોય છે, તો
તમારે લખવાની ભૂલ કરવાની નથી અને વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના છે। સૌ પહેલાં તમારે શું કરવાનું કે આ રકમ જે છે તે તમારે બરોબર વાંચી લેવાની અને ત્યારબાદ જ નીચે આ દાખલો તમારે ગણવાનો, તો તમારી કોઈ દિવસ ભૂલ થાય નહીં। તો ચાલો બાળકો, અહીંયા આપણે આ અહીંયા પાઠ પૂરો કરીએ છીએ, એટલે સોરી કે અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ। થેન્ક યુ।